નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. કેશોદ પ્લેસ ક્લબ દ્વારા 3 માસના બીમાર બાળક માટે ફંડ એકત્રિત કર્યું. ધૈર્યરાજ રાઠોડની મદદ માટે કેશોદ પ્લેસ ક્લબ તથા અન્ય પત્રકારો સેવાભાવીઓ દ્વારા જાહેર માર્ગમાં રાહદારીઓ વાહન ચાલકો પાસેથી ફંડ એકત્રિત કરી બીમાર ધૈર્યરાજને આર્થિક સહયોગ આપવા સેવા કરી હતી. આડા સંબંધનો વેમ રાખી પતિએ પત્નીને કુવાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી. અત્યારે પતિએ ઝેરી દવા પીતા હાલત નાજુક. નવસારીની જયસ્વાલ દ્રષ્ટિની ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે પસંદગી. વિજાપુરમાં બટાકાના ભાવો ઘટતા ડીઝલ પેટ્રોલના ભાવો વધતા ખેડૂતોને ચિંતા. માગરોળમાં લવ જેવાત બાબતે હિન્દુ સંગઠનો દ્વારા રોષપૂર્વક આયોજન પત્ર આપવામાં આવ્યું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મીઓની હડતાલ 6ઠ્ઠા દિવસે પણ યથાવત રહેવા પામી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સંરક્ષણ તાલીમ શિબિર યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ માર્કેટયાર્ડની કુલ 11 સીટો માટેનું મતદાન શાંતિપૂર્વક રીતે યોજાયું હતું, જેમાં ખેડૂત વિભાગમાં 10 સીટો અને સહકાર વિભાગની 1 સીટ માટેનું મતદાન યોજાયું હતું. નબદાના ડેડિયાપાડા ખાતે આજે સરપંચના સમર્થનમાં ડેડિયાપાડા સજ્જડ બંધ રહ્યું હતું. ડભોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડભોડા જિલ્લા પંચાયતની સીટ ઉપરના નવા ચૂંટાયેલા સદસ્ય લલિતસિંહ પરબતસિંહ યાદવે કોરોના વેક્સિનની કામગીરી સંદર્ભે માહિતી મેળવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નેશનલ હાઈવે 8 તરફ જતા વંજારાવાસ પાસે જાહેરમાં દારૂ પીને લથરિયા ખાતો બકવાસ કરતા એક કિસમને પ્રાંતિજ પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટ 8 દિવસ માટે બંધ. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતને પગલે એપીએમસી બંધ રાખવાનો નિર્ણય લેવાયો. અમદાવાદ શહેરના ઈશનપુર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના. યુવતીને ધમકી આપી નિવસ્ત્ર કરી ગુજાર્યો બળાત્કાર. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાઓ બેફામ. અદાવત રાખી શખ્સ પર કર્યો તલવાર વડે હુમલો. ભારતે પરમાણુ મિસાઇલને ટેક કરતું જહાજ કર્યું તૈનાત. ફ્રાન્સ પેરિસ સહિત 16 શહેરોમાં 1 મહિનાનું લોકડાઉન. એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ફિલ્મ ચહેરાના ટ્રેલરમાં જોવા મળી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડેની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર. 4th T20માં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 8 રનેથી હરાવ્યું. બંગાળ જીત્યા બાદ દિલ્હીમાં ભાજપને હચમચાવી દઈશું, મમતા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 276 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 39,726 કેસ નોંધાયા. મમતા કહે છે ખેલા હોબે, બીજેપી કહે છે વિકાસ હોબે, પીએમ મોદી. પંજાબમાં રાતના 9 થી સવારના 5 સુધી નાઇટ કર્ફ્યુ. રાજકોટમાં પતિના વિરલમાં પત્નીએ જીવ ટૂંકાવ્યો. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 90,830 કેસ નોંધાયા. આઠ મનપામાં 10 એપ્રિલ સુધી સારા કોલેજો બંધ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારપૂર્વક જોવા માટે જોતા રહો ZS TV.